વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો નીચેના વાક્યો તપાસવાના છે કે સિંકોના સપ્તપર્ણી વૃક્ષમાંથી મળે છે સિંકોના ચામડીના રોગમાં ઉપયોગી છે સપ્તપર્ણીના વેલા થાય છે તો આમાંથી ક્યુ વિધાન સાચું બનશે તો જવાબ આવશે ઓપ્શન બી માત્ર વિધાન એક સાચું છે નેક્સ્ટ એક દુકાનદાર દસ રૂપિયામાં અગિયાર બોલ પેન ખરીદીને અગિયાર રૂપિયામાં દસ બોલ પેન વેચે તો તેને કેટલા ટકા નફો થશે તો કેટલા ટકા નફો થશે તો જવાબ આવશે ઓપ્શન સી એકવીસ ટકા નક્સ્ટ પ્રાણીઓના રહેઠાણ સંબંધિત અભ્યાસને શું કહેવાય છે પ્રાણીઓના રહેઠાણ સંબંધી અભ્યાસને તો તેને શું કહેવાય તો તેને કહેવાય ઇથોલોજી ઓપ્શન એ નૅક્સ્ટ તીર્થંકન વન એ કયા જિલ્લામાં આવેલું છે તો કયા જિલ્લામાં તે આવેલું છે તે આવેલું છે તારંગા મહેસાણા ખાતે ઓપ્શન ટી નેક્સ્ટ શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધીને તમારે કહેવાનો છે કે શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે તો જવાબ આવશે ઓપ્શન બી પ્રખ્યાત વ્રણીપાત પ્રમોદિત અને પ્રવેશિકા અગરનો પ્રશ્ન જોઈએ સાગર રામસર સાઇડ એ કયા રાજ્યમાં આવેલી છે તો તે કયા રાજ્યમાં આવેલી છે તે આવેલી છે મધ્યપ્રદેશ ખાતે નેક્સ્ટ ગ્રીન હાઇડ્રોજન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો એવી કઈ જગ્યાએ તો જવાબ આવશે ઓપ્શન ડી નવી દિલ્હી ખાતે નેક્સ્ટ કયા જિલ્લામાં દૂધ સરિતા ડેરી આવેલી છે તો એવો કયો જિલ્લો કે જ્યાં દૂધ સરિતા ડેરી આવેલી હોય તો એ છે ભાવનગર જિલ્લો નેક્સ્ટ શાલિગ્રામ પથ્થર એ કયા ભગવાનનો અવતાર મનાય છે શાલિગ્રામ પથ્થર તો કયા ભગવાનનો અવતાર મનાય છે તો એ ભગવાન વિષ્ણુનો અવતાર છે હવે તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે સાલી પથ્થર કઈ નદી અને કઈ જગ્યાએ જોવા મળે છે નેક્સ્ટ મિસ્ટી પ્રોજેક્ટ એ શાની સાથે સંબંધિત છે મિસ્ટી પ્રોજેક્ટ તો શાની સાથે સંબંધિત છે તો એ સંબંધિત છે મેંગ્રોવના વાવેતર સાથે નેક્સ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ રિપોર્ટ મુજબ કેટલી પ્રજાતિઓને ઉચ્ચ સંરક્ષણ ચિંતા તરીકે ઓળખવામાં આવે છે તે એવી કેટલી પ્રજાતિઓની તો જવાબ આવશે ઓપ્શન બી એકસો ઇઠ્યોતેર પ્રજાતિઓની નેક્સ્ટ ક્લાઉડેડ લેપડ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ક્લાઉડેડ નેશનલ પાર્ક લેપડ નેશનલ પાર્ક તે આપેલો છે ત્રિપુરા ખાતે ઓપ્શન ડી નેક્સ્ટ આર્દ્ર સંકલ્પના સંદર્ભે યોગ્ય વિધાન ક્યુ છે એટલે કે સાચું વિધાન ક્યુ છે કહેવાનું છે કે પાણીની ઊંડાઈ છ મીટરથી વધુ હોવી જોઈએ પાણી માત્ર ખારું જ હોવું જોઈએ પાણી વહેતું ન હોવું જોઈએ બંધિયાર જ હોવું જોઈએ અને પાણીનો ભરાવો કૃત્રિમ નહીં પણ કુદરતી હોવો જોઈએ તો આમાંથી સાચા વિધાન હોય એવું કયું છે તો આપેલ તમામ વિધાન ખોટા છે એટલે આપણો જવાબ આવશે એક પણ નહીં નેક્સ્ટ રાષ્ટ્રીય વનસ્પતિ સંશોધન સંસ્થાન એટલે કે એન બી આરઆઈનું વડું મથક ક્યાં આવેલું છે એન બી આરઆઈનું વડું મથક તો કઈ જગ્યાએ આવેલું છે તો એ આવેલું છે લખનઉ ખાતે નેક્સ્ટ રાહુલ તેના પ્રસ્થાન બિંદુથી દક્ષિણ દિશામાં ચોવીસ કિલોમીટર ચાલે છે ત્યાંથી ડાબી બાજુ વળી સાત કિલોમીટર ચાલે છે તો હવે રાહુલ તેના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે તો તે કેટલો દૂર હશે તો એ દૂર હશે પચીસ કિલોમીટર નેક્સ્ટ નીચે આપેલ આહાર કડી એ કોનું ઉદાહરણ છે તે તમારે સુધીને કહેવાનું છે વનસ્પતિ સસલું મનુષ્ય એસ્કેરીસ તો એ કઈ આહાર કડીનું ઉદાહરણ છે તો જવાબ આવશે ઓપ્શન બી મિશ્ર આહાર કડીનું નેક્સ્ટ આપેલ વાક્યનો નિપાત ઓળખાવાનો છે કે દાદાજી મને માત્ર પંદર રૂપિયા આપો તો આમાંથી નિપાત ક્યાં છે તો જવાબ આવશે બી અને સી બંને નિપાત છે જી અને માત્ર એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી બી અને સી બંને નેક્સ્ટ નીચેનામાંથી ક્યુ એ યોગ્ય રીતે મેળ ખાતું નથી તો એવો કયો ઓપ્શન છે કે જે મેળ ન ખાતો હોય તેવો ઓપ્શન છે ઓપ્શન ડી વાલ્મીકી હજારીબાગ નેક્સ્ટ નીચીનામાંથી સૌથી ઊંચું શિખર જણાવવાનું છે તો આ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સૌથી ઊંચું કયું છે તો જવાબ આવશે ઓપ્શન ડી કાંચનજંગા નેક્સ્ટ મેલી પાડવા માટે કઈ ઔષધિ ઉપયોગી છે મેલી પાડવા માટે તો કઈ ઔષધી ઉપયોગી છે તો જવાબ આવશે ઓપ્શન બી ચણોઠી નેક્સ્ટ ત્રિકટુ તો ત્રિકટુ એ કઈ ત્રણ ઔષધિઓનું સંયોજન છે તો જવાબ આવશે ઓપ્શન બી સૂંઢ મરી અને પીપળનું સંયોજન ત્રિકટુ તરીકે ઓળખાય છે નેક્સ્ટ પાડા અને સાંઢ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલા છે તો કઈ જગ્યાએ તે આવેલા છે તે આવેલા છે ગાંધીનગર ખાતે નેક્સ્ટ રેખાંકિત વિભક્તિનો પ્રકાર જણાવવાનો છે કે અનસ અરસદ વાસ્તે પુસ્તક લાવ્યો તો આમાંથી વાસ્તે એ કયા પ્રકારની વિભક્તિ છે તે તમારે જણાવવાનું છે તો એ છે સંપ્રદાન વિભક્તિ નેક્સ્ટ નીચના પૈકી ક્યુ નિવસન તંત્ર એ જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્ય સભર છે તો એવું ક્યુ નિવસન તંત્ર તો જવાબ આવશે ઓપ્શન સી આર્દ્રભૂમિ નેક્સ્ટ છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધીને તમારે કહેવાનો છે કે આકાશય સંધ્યા ખીલીથી માથે સાતમ કેરો છાંદ તો આમાં કેવો છંદ બનશે તો જવાબ આવશે ઓપ્શન ડી સવૈયા છંદ જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર